નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે કલર વિષય ભણીશું. કલર વિષયમાં પાઠ 4 ભાગ 2 જોઈ ગયા. હવે જોઈએ ભાગ 3. આવરે વરસાદનો ભાગ 3. તો જુઓ પાના નંબર 45, પ્રશ્ન નંબર 6, ટપકા જોડો અને લખો. તો હવે ટપકા જોડીને અહીંયા લાઇન કરવાની છે. આપણે 5 લાઇન પહેલી લાઇનમાં છે એ જ પ્રમાણે નીચેની 2 લાઇનમાં પણ જાતે લાઇન કરવાની છે. લાઇનની નીચે જ લાઇન કરવાની છે. એ જ રીતે આગળ બીજી 5 લાઇન કરી છે તો એ જ રીતે નીચેની 2 લાઇનમાં પણ જાતે કરવાની છે. પછી ત્રીજી લાઇન જુઓ, પેટર્ન આપી છે ત્રીજી. ટપકા ટપકા જોડીને દાદાજીની લાકડી જેવું લખ્યું દોર્યું છે તો એ પ્રમાણે તમારે લાઇન કરવાની છે. નીચેની 2 લાઇનમાં પણ જાતે દોરવાનું છે એ જ પ્રમાણે. પછીની 3 લાઇનમાં પણ એ જ રીતે કરવાનું છે. પછી માત્ર, એક માત્રની નિશાની આપી છે ટપકા ટપકા જોડી, તો એ ટપકા ટપકા ઘૂંટી નાખવાના અને નીચેની 2 લાઇનમાં પણ એ રીતે પેટર્ન દોરવાની છે. આગળ જુઓ પ્રશ્ન નંબર 7, આંગળી ફેરવો. વ ર ષ દ, અહીંયા વ ઉપર આંગળી ફેરવવાની છે. જેમ નંબર આપ્યા છે તે પ્રમાણે આંગળી ફેરવતા જવાનું. પહેલાં વ ઉપર, પછી ર ઉપર, ષ ઉપર અને દ ઉપર બોલતા જવાનું અને આંગળી ફેરવતા જવાનું. નંબર આપ્યા છે તે પ્રમાણે આંગળી ફેરવવાની. આગળનું પેજ જુઓ. પ્રશ્ન નંબર 8, લખો. હવે અહીંયા મૂળાક્ષર આપ્યા છે તે પ્રમાણે આપણે ઘૂંટવાના છે. વ મૂળાક્ષર આપ્યો છે તો ટપકા ટપકા છે તે આપણે જોડીને વ વહાણનો ઘૂંટી નાખવાનો. પછી ર આપ્યો છે તો ર ઘૂંટી નાખવાનો. ષ આપ્યો છે, સ ઘૂંટવાનો છે. દ આપ્યો છે, દ ઘૂંટવાનો છે. પછી એક માત્રની પેટર્ન નિશાની આપી છે તો એ પ્રમાણે ટપકા ટપકા જોડીને તમારે લખવાનું છે. પછી વન એક માત્ર વે મૂળાક્ષર આપ્યો છે તો એ પ્રમાણે તમારે 5 ખાનામાં તમારે જાતે લખવાનું છે. પછી રને એક માત્ર રે લખવાનું 5 વખત. ષને એક માત્ર શે લખવાનું 5 વખત. દને એક માત્ર દે લખવાનું 5 વખત. અને બોલવાનું છે, બોલતા જવાનું અને લખતા જવાનું બધા મૂળાક્ષર. આગળનું પેજ જુઓ, વાંચો અને લખો. તો સામસામે આપણે એક એક વાર લખવાનું છે. નીચે નથી લખવાનું કે બાજુમાં નથી લખવાનું, બરાબર. એની સામે મ ગ લખ્યું છે તો એની સામે લખવાનું મ ગ. પછી લખ્યું છે માંગ તો એની સામે લખવાનું માં ઘ. પછી ન મ લખો